નમસ્કાર મિત્રો, હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપનું. મિત્રો, ગઈકાલે જ આપણે જિલ્લા કક્ષાની જે ક્વિઝ છે તે પૂર્વક આપી છે. ઘણા બધા મિત્રોનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે, તો તમામ મિત્રોનો હું આભાર માનું છું. જે પણ મિત્રોએ મને ક્વિઝ બેંક સોલ્વ કરવામાં મદદ કરી છે એ પણ મિત્રોનો આપણે આ વિડીયોની અંદર ખૂબ જ આભાર માનીએ છીએ. મિત્રો, વાત કરીએ કે આજે એક નવું ઓપ્શન છે એ ફરીવાર અપડેટ થયું છે, એટલે કે તમે જ્યારે ક્વિઝ લોગિન કરો છો ત્યારે મિત્રો એની વાત ફરીથી જે તમારી કોલેજ ચેન્જનું છે એનો ઓપ્શન આવી જાય છે. મિત્રો, તો મિત્રો જે પણ વિદ્યાર્થીઓનું એપ્રુવલ થઈ ગયું છે તેમને આ બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે મિત્રો એ ફરીવાર દરેક માટે ઓપન થયેલું છે. એટલે જે પણ મિત્રો એ કોલેજનું એપ્રુવલ બાકી છે, ફરીવાર એપ્રુવલ કરાવી લેવાનું, જેનું એપ્રુવલ થઈ ગયું છે તેને કોઈ પણ ટેન્શન કરવાની જરૂર નથી. અહીંયા મિત્રો તમને એક એકાઉન્ટ બતાવો કે દાખલા તરીકે મિત્રો મારું એક આ એકાઉન્ટ છે, એની અંદર તમે જોઈ શકો છો કે આનું એપ્રુવલ બાકી છે, તો એની અંદર ચેન્જ કોલેજનું ઓપ્શન આવે છે. અને અહીંયા આપણે મિત્રો બેંક ડિટેલ જ્યારે ખોલીએ છીએ ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા સેવનું ઓપ્શન આવે છે, એનો મતલબ કે આ એકાઉન્ટ છે એ હજુ સુધી એપ્રુવલ થયેલું નથી. તો મિત્રો એવા મિત્રોએ એપ્રુવલ કરાવી લેવાનું છે, તેના માટે ઓપ્શન ખોલવામાં આવેલો છે અને લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓનું ખુલી ગયેલું છે. એટલે જેને એપ્રુવલ કરાવી દીધું છે મિત્રો તેને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે એક બીજું એકાઉન્ટ જોઈએ કે જેનું એપ્રુવલ થઈ ગયેલું છે. એકાઉન્ટ છે તે તમે અહીંયા જોઈ શકો છો. હવે મિત્રો આ એકાઉન્ટ છે એ કમ્પ્લીટ એપ્રુવલ થઈ ગયેલું છે, તો આપણે એમાં બેંક ડિટેલ જોઈ લઈએ. તો એ મિત્રો બેંક ડિટેલ ઓપન કરીએ છીએ, તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા સેવનું ઓપ્શન આવતું નથી. એટલે મિત્રો આપણે હાલ આવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ ઓપ્શન છે મિત્રો એ જેને ફરીવાર એપ્રુવલ નથી આપ્યું મિત્રો એના માટે જ ઓપ્શન ખુલ્યું છે. ઘણા મિત્રો એ બી કોમેન્ટ કરી છે કે સર મારું એપ્રુવલ આપી દીધું છે છતાં પણ મારે સેવનું ઓપ્શન છે એ ખુલે છે. તો મિત્રો એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણે આગળ વાત કરી જોઈ છે મિત્રો એ ફરીવાર ખુલ્લું મુકાવેલું છે, એટલે તમારે એપ્રુવલ થઈ ગયું હોય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે મિત્રો બીજી એક વાત કરી લઈએ કે ક્વિઝ બેંકની અંદર તમે વિજેતા થઈ ગયા છો, તો હવે મિત્રો આપણે ઇનામની વાત કરી લઈએ. તો 1-11 રાઉન્ડના જે વિજેતા મિત્રો છે એમના માટે મિત્રો એક નવું અપડેટ છે કે તમારું ઇનામ હજુ સુધી જો તમારા ખાતાની અંદર ટ્રાન્સફર ન થયું હોય તો તમે જિલ્લાની તમારી જે ડીઓ કચેરી છે, ડીઓ એટલે કે ડિસ્ટ્રિક્ટ ઓફિસરની જે કચેરી છે મિત્રો એના ખાતાની અંદર લગભગ આ પૈસા છે ગુજરાત સરકારે ટ્રાન્સફર કરી દીધા છે. એટલે કે મિત્રો ત્યાંથી હવે પેમેન્ટની જે છે પૂરી પ્રોસેસ કરવામાં આવશે. તો મારી તમામ મિત્રોને એક વિનંતી છે કે મિત્રો તમે જો વિનર થઈ ગયા છો, તમારું એપ્રુવલ થઈ ગયું છે, તો તમારે જિલ્લાની જે ડિસ્ટ્રિક્ટ કચેરી છે એની અંદર મિત્રો એટલે કે જે ડીઓ ઓફિસ છે એની અંદર મિત્રો તમારે આ જવાનું છે. હવે મિત્રો આ ડીઓ ઓફિસ ક્યાં આવીએ તમને બધાને ખબર જ હશે મિત્રો, તો તમારી જે કલેક્ટર ઓફિસ છે મિત્રો એ કલેક્ટર ઓફિસની અંદર ઘણી બધી ઓફિસો આવેલી હોય છે અને ત્યાં ડીઓની કચેરી પણ આવેલી હોય છે. તો મિત્રો તમે જ બધા મિત્રો છે એ તમારા પ્રિન્સિપાલને જાણ કરી શકો છો, અને તમારા જો પ્રિન્સિપાલ તમને હેલ્પ કરતા હોય તો તમે ત્યાં કોલ કરીને પણ પૂછી શકો છો. અને જો તમે જિલ્લા પ્લેસમાં રહેતા હોય તો મિત્રો તમે જિલ્લા પ્લેસમાં જઈ ડીઓ કચેરીમાં જઈ અને તમારા જે પેમેન્ટની વિગત છે મિત્રો તપાસી શકો છો. હવે મિત્રો આગળ એવું જ કહેવામાં આવ્યું છે કે તમારે પેમેન્ટની ટોટલ વિગત છે એ તમારા ડીઓ ઓફિસમાં જઈને તમારે તપાસવાની છે. તો મિત્રો રાહ શાને જુઓ છો, જો તમે વિજેતા થઈ ગયા છો અને તમારું પેમેન્ટ બાકી છે તો મિત્રો આજે તમે ડીઓ ઓફિસમાં જઈ અને તમારા પેમેન્ટની ખાતરી કરી જુઓ છો. બીજી એક વાત કરીએ મિત્રો, આજે વિશિષ્ટ ક્વિઝનું રિઝલ્ટ છે એ અપડેટ થવાનું હતું, પરંતુ મિત્રો એનું પણ કોઈ અંગત કારણોસર આજે અપડેટ થયું નથી. અને આગળથી એવું જાણવા મળેલ છે કે મિત્રો એનું રિઝલ્ટ છે એ ટૂંક જ સમયની અંદર અપડેટ થઈ જશે. મિત્રો ચોક્કસ તારીખ આપી નથી, પહેલા 8 તારીખે જણાવતા હતા. મારા એક મિત્ર છે જે આની અંદર મિત્રો જોબ કરે છે, એમને આપણે પૂછ્યું હતું કે મિત્ર આ રિઝલ્ટ 8 તારીખે આવવાનું હતું, મને એના દ્વારા જ જાહેરાત મળેલી હતી મિત્રો, પરંતુ કોઈ અંગત કારણોસર રિઝલ્ટ છે એ મિત્રો અહીંયા મુકાયું નથી. રિઝલ્ટ છે મિત્રો એ લગભગ તૈયાર થઈ ગયેલું છે, એટલે ટૂંક જ સમયની અંદર તાલુકા લેવાનું જે રિઝલ્ટ છે મિત્રો એ અપડેટ થઈ જશે. જિલ્લા લેવાનું રિઝલ્ટ છે મિત્રો એ ક્યારે અપડેટ થશે એની માહિતી મળશે તો આપણે ચોક્કસથી વિડીયોના માધ્યમ દ્વારા આપણે તમને જણાવીશું. તો મિત્રો તમારે જો પેમેન્ટ એપ્રુવલ થઈ ગયું છે અને પેમેન્ટ લેવાનું બાકી છે મિત્રો તો આજે તમે ડીઓ ઓફિસ છે એની અંદર જાણ કરો અને ત્યાં તમે તપાસ કરી શકો છો. કાલે ફરીવાર મિત્રો હવે જે પણ મિત્રો જિલ્લા લેવલે વિજેતા થશે એમને રાજ્ય કક્ષાએ રમવાનો મળશે મિત્રો. તો રાજ્ય કક્ષા માટે આપણે ફરીવાર એક નવો વિડીયો બનાવીશું, અને મિત્રો મને કોઈ પણ માહિતી જાણવા મળશે તો આપણે ચોક્કસ વિડીયોના માધ્યમ દ્વારા ગ્રુપના માધ્યમ દ્વારા આપણે એમને ચોક્કસ જણાવીશું. મિત્રો વિડીયોની અંદર નવા હો તો તમે મારા જે ઇન્સ્ટાગ્રામનું ઓફિશિયલ પેજ છે મિત્રો એને પણ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. મારી એક બીજી ચેનલ છે મિત્રો ઓનલાઈન સોલ્યુશન, એને પણ મિત્રો તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. એની અંદર આપણે ગુજરાત સરકારની જુદી જુદી યોજનાઓને લગતી માહિતી મૂકીએ છીએ.
એલસી એજ્યુકેશન ની અંદર નવા હો અને હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે બેલ આઇકોન બટન દબાવી એલસી એજ્યુકેશન ને આજે સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, વંદે માતરમ.